સ્થાનિક ન્યૂઝ એજન્સી KCNA પ્રમાણે ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉને કોરોના વાયરસ સામે લડવા માટે પોતાના દેશના પ્રયાસોની પ્રશંસા કરી છે. પોલિટ બ્યુરોની એક મીટિંગમાં કિમે દેશને સંબોધતા કહ્યું કે તેમના દેશે આ જીવલેણ વાયરસના પ્રસારને અટકાવ્યો છે તથા પરિસ્થિતિને સ્થિર કરી છે. દુનિયાભરમાં વાયરસનો પ્રસાર વધતા ઉત્તર કોરિયાએ પોતાની સીમાઓ બંધ કરી છે અને હજારો લોકોને છેલ્લા 6 મહિનામાં આઇસોલેટ કર્યા છે. તેમનો દાવો છે કે હવે દેશમાં એક પણ કોરોના વાયરસ કેસ નથી નોંધાયો, જોકે નિષ્ણાતો કંઈક અલગ કહી રહ્યા છે. કિમ જોંગ ઉને કહ્યું તે પ્રમાણે તેમણે વાયરસને રોકવાની કામગીરીને છેલ્લા 6 મહિનામાં ઝીણવટથી ચકાસી છે. ગુરુવારે પોલિટ બ્યુરો મીટિંગમાં તેમણે કહ્યું કે વાયરસને કાબૂ કરવામાં તેમને સફળતા મળી છે અને પાર્ટીની સેન્ટ્રલ કમિટીની કામગીરીને બિરદાવી છે. પરંતુ તેમણે આ મહામારીને કાબૂ લેવાના પગલાં પર હજુ પણ છૂટછાટ જાળવવા પર ભાર મૂક્યો છે, કારણ કે હજુ પણ પાડોશી દેશોમાં આ મહામારી પ્રવર્તે છે, તેથી હાઈ એલર્ટ પર રહેવાની જરૂર છે. શુક્રવારે KCNAના એક અહેવાલમાં કહેવામાં આવ્યું કે તેમણે વારંવાર ચેતવણી આપી છે કે મહામારી વિરોધી પગલાઓમાં ઉતાવળ નહીં કરવામાં આવે, તેમાં રાહત મળવી અકલ્પનીય છે, નહીંતર બહુ મોટું સંકટ સર્જાઈ શકે છે. આ મામલે દક્ષિણ કોરિયાના BBC સંવાદદાતા લોરા બીકર લખે છે કે શું ઉત્તર કોરિયાને લીધે કોરોના વાયરસ ફેલાયો છે? કોઈને નથી ખબર. એ દેશે પોતાની સીમાઓ 30 જાન્યુઆરીથી બંધ કરેલી છે. બહુ અમુક લોકોને અવરજવરની પરવાનગી હતી. ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ રેડક્રોસના સ્વયંસેવકો સરહદી ક્ષેત્રોમાં વાયરસ નિવારણના પગલાં પર કામ કરી રહ્યા હતા અને એ ત્યાં કોરોના વાયરસના ન નોંધાયેલા ઘણા કેસો સામે આવ્યા હતા. પરંતુ હાલના અહેવાલો પ્રમાણે ત્યાં જનજીવન સામાન્ય છે તે વાત પણ સામે આવી છે. હકીકત જે પણ હોય, પ્યોંગયાંગને માત્ર વિશ્વાસ જતાવો છે કે તેમણે COVID-19ને જડમૂળથી ખતમ કરી નાખ્યો છે. સ્થાનિક સ્તરે એવો સંદેશો ગયો છે કે કિમ જોંગ ઉને પોતાના અથાગ પ્રયત્નો દ્વારા આ મહામારી પર કાબૂ મેળવી લીધો છે અને એમણે લોકોને તેનાથી બચાવી લીધા છે. પરંતુ તેમણે તેની ભારે કિંમત ચૂકવવી પડી છે. બધી સીમાઓનો ટ્રાફિક બંધ કરી દેવામાં આવ્યો, એનો મતલબ કે જરૂરી સપ્લાય મેળવવો પણ અશક્ય રહ્યો છે. ત્યાંના રાજદ્વારી સ્ત્રોતોએ લોરા બીકરને જણાવ્યું કે આ સપ્લાયમાં PPE કિટ, મેડિકલ સપ્લાયને પણ સીમાની અંદર જવામાં પ્રતિબંધ હતો. ઉત્તર કોરિયાના લોકો ભલે કોરોના વાયરસથી ન પીડાતા હોય, પરંતુ તેઓ બાહ્ય દુનિયાથી સંપૂર્ણપણે કપાઈ ગયા છે. જાન્યુઆરીના અંત સુધી તો તે દેશમાં વાયરસ વિરુદ્ધ આકરા પગલાં લેવાઈ ગયા. સીમાને બંધ કરવી અને રાજધાની પ્યોંગયાંગમાં હજારો વિદેશી નાગરિકોને ક્વોરન્ટીનમાં મૂકવા જેવા પગલાં લેવાઈ ગયા હતા. તેમણે પોતાના લાખો નાગરિકોને આઇસોલેશનમાં મૂક્યા અને શાળાઓ બંધ કરી દીધી. ઉત્તર કોરિયામાં હવે શાળાઓ ખોલવામાં આવી છે, પરંતુ જાહેરમાં લોકોના ભેગા થવા પર પ્રતિબંધ છે. તેમણે જાહેર સ્થળો પર ફરજિયાત માસ્ક પહેરવાના નિયમો બહાર પાડ્યા છે. WHOના એક અહેવાલ પ્રમાણે ઉત્તર કોરિયામાં હાલ માત્ર 922 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા, જે બધા નેગેટિવ આવ્યા છે. ઉત્તર કોરિયા, કે જે ચીન સાથે ખાસ્સી લાંબી સીમા શેર કરે છે, તેમણે એક પણ કોરોના વાયરસનો પોઝિટિવ કેસ નથી જોયો તેવું તેમનું કહેવું છે. LK ન્યૂઝના મેનેજિંગ એડિટરે BBCને જણાવ્યું કે આ કદાચ સત્ય ના પણ હોઈ શકે. તેમણે જણાવ્યું કે એવું માનવામાં નથી આવતું કે જે ચીન અને દક્ષિણ કોરિયા સાથે આટલી લાંબી સીમા શેર કરે છે ત્યાં એક પણ કેસ નથી આવ્યો. જ્યારે તેઓ ક્રોસ બોર્ડર વેપાર પણ કરે છે, તેઓએ આને રોકવા માટેના જે પગલાં લીધા તેનાથી વાયરસ રોકાયો તે માન્યામાં નથી આવતું. પરંતુ તેમણે બહુ જલ્દી સાવચેતીના પગલાં લઈ લીધા હતા, તો કદાચ એ શક્ય છે કે ત્યાં આ બીમારીએ મહામારીનું સ્વરૂપ ધારણ ના કર્યું હોય.